સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની બાગોર વિસ્તારમાં આવેલ આટ્યાવાસ યુવક મંડળ દ્વારા 15મા ગણેશ મહોત્સવ દરમિયાન 8મા દિવસે સમૂહ આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આંટિયાવાસમાં માધવબાગમાં દર વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ વર્ષે પણ ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વર્ષે પણ ડીજે સાઉન્ડ સિસ્ટમના સથવારે શોભાયાત્રા કાઢીને આંટિયાવાસમાં સ્થાપન કરવામાં આવ્યું હતું. 19 સપ્ટેમ્બરથી શરૂ થયેલ ગણેશ મહોત્સવના 8મા દિવસે 201 સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ દરમિયાન દરરોજ સવાર સાંજ પંકજભાઈ શાસ્ત્રી દ્વારા પૂજન અર્ચન કરવામાં આવે છે. આ સમૂહ આરતીમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ખાસ ઉપસ્થિત રહી સમૂહ આરતીનો લાભ લીધો હતો. 15મા ગણેશ મહોત્સવમાં દેશપ્રેમની ઝલક જોવા મળી હતી. સમૂહ આરતી પહેલા રાષ્ટ્રગાન કરી સમૂહ આરતી કરવામાં આવી હતી. 15મા ગણેશ મહોત્સવમાં દરરોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 26મી સપ્ટેમ્બરના રોજ અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. સમૂહ આરતીના મુખ્ય યજમાન તરીકે હિરેનભાઈ ભરતભાઈ સોની પરિવારે લાભ લીધો હતો. 15મા મહોત્સવમાં દરરોજ ગણપતિ દાદાની ધૂન, ભજન, આરતી તથા રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. 27મી સપ્ટેમ્બર સાંજે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરેલ છે તથા 28મી સપ્ટેમ્બરે વિઘ્નહર્તા દુંદરા દેવ ગણેશજીનું વિસર્જન કરવામાં આવનાર હોવાથી દરેક શ્રીજીના ભક્તોને લાભ લેવા આંટ્યાવાસ યુવક મંડળ દ્વારા જાહેર આમંત્રણ પાઠ આપવામાં આવે છે. સમૂહ આરતીના પહેલા ગણેશજીની પ્રતિમા આગળ પુષ્પો દ્વારા સુંદર રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ કાર્યક્રમોમાં નંબર મેળવનારને ઇનામો આપવામાં આવ્યા હતા. જીન રાવલ, ZSTV પ્રાંતિજ. ગરબા રસિકો માટે ખુશખબર, આવનાર નવલી નવરાત્રીને લઈને પ્રાંતિજ શહેરમાં છેલ્લા 12 વર્ષથી કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા ગરબા ક્લાસીસ શરૂ કરવામાં આવેલ છે. અવનવી ગરબાની સ્ટાઇલ શીખવાડવામાં આવશે. મર્યાદિત સંખ્યા લેવાની છે, તેથી વહેલા તે પહેલા નામ નોંધાવવા માટે આજે જ સંપર્ક કરો. દીપ્તિબેન હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, નંબર છે 9376151607. થર્ડ છે સ્વામી વિવેકાનંદ કોમ્પ્લેક્સ, બીજો માળ સાખરિયા બસ સ્ટેશન પાસે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.